એ જ ઉપાધ્યાયજી મહારાજ ખંભાતમાં પ્રવચન આપતા હતા. અને બ્રાહ્મણ આવી ગયો કે મુજે આપકે સાથ વાદ કરના છે, જો જૈન સંઘને કેવા કેવા મહાન ઉપાધ્યાયો મળ્યા છે. એક પુસ્તક છે અમર ઉપાધ્યાય, વાંચો તો તમને ખબર પડે કે કેવા કેવા પ્રસંગો એમના જીવનમાં બન્યા હતા. બ્રાહ્મણે કીધું કે મુજે આપકે સાથ વાત કરના હે, લેકિન કન્ડિશન રહેગી આપણે વાર્તાલાપ એટલે વાદ વિવાદ કરીએ એમાં ક્યાંય પ ફ બ ભ મ આ ઓષ્ઠ્યાક્ષર આવવાના છું. આ પાંચ વ્યંજન કહેવાય, એને કેવા કહેવાય? ઓષ્ઠ્ય. ઓષ્ઠ્યનો મતલબ શું? હોઠ થી બોલાય. તમે બોલો ત્યારે કમ્પલસરી હોઠ અડે અડે ને પપ્પા બોલ્યા, અડ્યો મમ્મી, અડ્યો ફુવા, અડ્યું બા બાપુજી, અડ્યું ભાઈ ભાભી, અડ્યું મામા મામી. હું ઘણી વાર કહું છું કે જેટલા પણ સંબંધવાચક શબ્દો છે ને, એકાદ કાકા બાકાને છોડી દો, બાકી મામા માસી ફુવા ફૈબા ભાઈ ભાભી પપ્પા મમ્મી આ બા બાપુજી આ બધામાં જુઓ એકબીજાની સાથે હોઠ અડશે. એમ બતાવે છે ખાલી હોઠ નથી અડતા, એની સાથે હૈયું પણ અડશે. એટલે હું ઘણી વાર ના પાડું છું કે કોઈ પણ બેને પોતાની સાસુને સાસુ નહીં કહેવાનું. શું બોલવાનું? બા કયો કે મમ્મી. શું કે આ લોકો બહુ હોશિયાર. ઈ બા સામે હોય ને ત્યારે મમ્મી મમ્મી કરે, જાય એટલે મારી સાસુ તો આવી. હું તો આ બહેનોને એક જ બાધા આપું, તમારું ચાલે તો તમારી જિંદગીમાં ક્યારે સાસુ શબ્દનો પ્રયોગ નહીં કરો. શબ્દની એક તાકાત હોય છે. સાસુ બોલે ને એટલે અંદરથી કોને ખબર આમ એના પ્રત્યે ગરમી આવી જાય. અને ઈ સાસુની બદલે મમ્મી બોલે બા બોલે, કેવું આખું વર્તન. શબ્દ કી તાકાત. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાઉં. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે. શબ્દની તાકાત છે. આ બ્રાહ્મણે કીધું કે આપણે બે વાત કરવાનો, એમાં આખા વાર્તાલાપમાં ક્યાંય પફ બભમાં ન આવવા છું. પોસિબલ છે? હે, તમે મને એમ કહો વ્યાખ્યાનમાં તમારે પફ બભમાં નહીં બોલવાનું તો શું થાય? શું થાય? પાંચ મિનિટમાં વ્યાખ્યાન પૂરું થઈ જાય મારું. અને એ ખબર પડી જાય કઈ રીતના બોલતી વખતે બંને શું લગાડવાનું નીચે અડતો, લાલ કલરનો અડતો લગાડવાનો. જો પ ફ બ બોલ્યા તો સીધો આ કલર ક્યાં છોડી જવાનો? તમ પકડાઈ જવાનો. બ્રાહ્મણે શરૂઆત કરી, અઢી મિનિટમાં દાંડિયા ડોલ. અને પછી ઉપાધ્યાયજીએ શરૂ કર્યું, પોણો કલાક બોલ્યા. પોણા કલાકમાં ક્યાંય નીચેનો હોઠ ઉપર ને અડ્યો નહીં. ઓષ્ઠ્ય વ્યંજન વગર 45 મિનિટ સુધી બોલી શકે. શું મેમરી હશે, શું તાકાત હશે! ગયા જન્મનો લઈને આવ્યા એની ના નહીં, બચપણથી જ આવા જ્ઞાનના સંસ્કાર પડ્યા હતા એની પણ ના નહીં. હું હમણાં જ ગયા વર્ષે એમની જન્મભૂમિમાં જઈ આવ્યો. મહેસાણા જાઉં છો? મહેસાણા એ મહેસાણાથી હાર્ડલી 15 કિલોમીટર ઉપર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજની જન્મભૂમિ છે, જેનું નામ છે કનોડા.